મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળવા પામી હતી ત્યારે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા મળી હતી ત્યારે કમિટીના ચેરમેનના નામની જાહેરાત થતાની સાથે જ આ સામાન્ય સભામાં હોબાની પરિસ્થિતિ પણ જોવા મળી હતી. મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જે રીતે સામાન્ય સભા જ્યારે મળતી હોય છે અલગ અલગ મુદ્દે તેમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે મેયરના અધ્યક્ષ સ્થાને જ્યાં સામાન્ય સભા મળી હતી ને તેમાં પણ હોબાની પરિસ્થિતિ અત્યારે હાલ તો જે સામે આવી છે તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે સામાન્ય સભામાં અત્યારે હાલ તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે હવે તેને થાય પાડવાના હવે કેવા પ્રકારના પ્રયત્નો ધરવામાં આવશે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની જે વરણી કરવામાં આવશે તેવી પણ બાબત સામે આવી હતી. નામોની જાહેરાતની સાથે જ ત્યાં હોબાની પરિસ્થિતિ પણ જોવા મળી હતી. करोड़ों रुपए के बजट में अहमदाबाद शहर का 9000 करोड़ का बजट होने के बाद भी आज भी आपने विपक्ष को स्थान नहीं दिया ये बताया जा रहा है. या तो कांग्रेस पार्टी का है या तो जो हजारों करोड़ों रुपए का भ्रष्टाचार हो रहा है इसमें आप लोग अपने मनमानी से कार्य करते जा रहे हो. यह बिल्कुल चलाया नहीं जाएगा. माननीय मेयर श्री हमारी आपसे विनती है कि सभी આજે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિવિધ કમિટીના ચેરમેન પણ જે કહી શકાય કે કોંગ્રેસને સ્થાન ન મળતા કોંગ્રેસ દ્વારા આજે હલ્લા બોલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને બોર્ડમાં હોબાળો કર્યો હતો. વિવિધ પોસ્ટરો સાથે તેમણે અત્યારે જે હોબાળો છે તે કર્યો હતો અને સાથે જ 12 કમિટી જે છે તેમાં ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેનની જે આજે વરણી થઈ હતી ત્યારે તેને લઈને કોઈ પણ જાતનું જે કહી શકાય કે કોંગ્રેસના સભ્યોને સ્થાન ન મળતા આજે તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા. ચાલુ બોર્ડે તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને વિરોધ વ્યક્ત કરતાની સાથે જ તેમણે એક માંગ કરી હતી કે જે પ્રમાણે કોંગ્રેસને સ્થાન મળવું જોઈએ તે કોંગ્રેસનું સ્થાન મળતું નથી તેને લઈને બોર્ડ ચાલુ બોર્ડમાં હોબાળો કરવામાં આવ્યો હતો. કેમેરામેન કૌશિક પરમાર સાથે ભીજ દવે અમદાવાદ. બેન જૈનની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નામની જાહેરાત થતાની સાથે જ સભામાં હોબાળો જોવા મળ્યો હતો. ત્યારે કોંગ્રેસે જે સામાન્ય સભામાં ક્યાંક હોબાળો કર્યો હતો અને મહત્વની વાત કહી શકાય કે જ્યારે હોબાળાની પરિસ્થિતિ જોવા મળી હતી જેને લઈને સામાન્ય સભા પણ ક્યાંક સ્થગિત કરવાના સમાચાર સામે આવ્યા હતા. સમાચારની વાત કરીએ તો મોરબીમાં લેડી ડોન તરીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ હાલ